તો આ તરફ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આપ પાર્ટી બની છે રામમય. પ્રાણ પ્રતિષ્ઠા માટે આપનો 3 દિવસનો કાર્યક્રમ જાહેર થયો છે. શનિવારે જિલ્લા મથક ઉપર સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે તાલુકા મથક ઉપર રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મહાઆરતી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. તો જિલ્લા અને મહાનગર મથકે મહાઆરતી અને પ્રસાદ વિતરણ કરાશે. ભગવાન રામ તમામ લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે, ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા બાદ ગુજરાતમાં રામ રાજ્યની આશા સેવાઈ રહી છે. સુંદરકાંડના પાઠ એ તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના મથકો ઉપર 20 તારીખ એટલે કે શનિવારે કરવામાં આવશે. રવિવારે તમામ તાલુકાઓમાં રામધૂનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં તમામ તાલુકાઓમાં ન માત્ર આમ આદમી પાર્ટીના લોકો પરંતુ ભગવાન રામને માનનારા સૌ સ્વજનો, માતા બેન, દીકરીઓ પણ ત્યાં ઉપસ્થિત રહેશે. સોમવારે 22 તારીખે અમે એવું આયોજન કર્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તમામ જિલ્લા, તમામ મહાનગરપાલિકાઓમાં મહાઆરતી આખો દિવસ